हेलो, नमस्ते विद्यार्थी मित्रों। दानपत शैक्षणिक संकुल में आपणे जे धोरण 9 संस्कृत विषयनो अभ्यास करवानो छे, तो संस्कृत विषयना अभ्यास में आपणे प्रकरण 3 छे, जे प्रकरण 3 जेनुं नाम छे पर निर्धानम। पर निर्धानम एटले के श्रेष्ठ खजन। आनुं आपणे आखो विस्तार थी भाषण पर सही समझी गया छे, तो हवे आजे आपणे एना स्वाध्यायना प्रश्नों समझवाना छे। तो स्वाध्यायना प्रश्नों छे, तेमा प्रश्न आपणे एक के संस्कृत में प्रश्नना जवाब आपो। संस्कृत में प्रश्न ना जवाब आपो ते समझवानुं छे। तो एमां आपणे समझीए, प्रश्न एक संस्कृत में प्रश्न ना जवाब आपो। एमां पहेलुं छे, अग्नि क भस्म करोति। शुं के छे? अग्नि क भस्म करोति। तो एनो जवाब आवे छे के अग्नि मधुगर। मधुगर एटले तो के अथोड़ी। अग्नि कोने भस्म करे छे? शुं के छे आपणे? अग्नि कोने भस्म करे छे? तो के अग्नि मधुगर भस्म करोति। प्रश्न एक नो जवाब। संस्कृत में प्रश्न जवाब आपो, एमां प्रश्न एक नो जवाब छे के अग्नि मुदुगर। मुदुगर एटले तो के अथोड़ी। भस्म करोती। स्वाध्यायना संस्कृत में प्रश्न जवाब आपो, एमां प्रश्न एक के आपने प्रश्न एक शुं कहे छे के अग्नि कस्य क भस्म करोती। अग्नि कोने भस्म करे छे? तो के अग्नि मुदुगर भस्म करोती। ત્યાર પછી પ્રશ્ન બે નો જવાબ, પ્રશ્ન બે જો શું આપ્યું છે? તો કે રાહુ કેના શાંતા ભવતિ। શું કે છે? રાહુ કેના શાંતા ભવતિ। તો કે રાહુ કોનાથી શાંત થાય છે? તો કોણ આવે? તો કે રાહુ દાન ગ્રહેણ શાંત ભવતિ। શું કે છે? રાહુ दान ग्रहण राहु दान ग्रहण शांत होती। के राहु सेना थी शांत थाय छे? तो के जे दान ग्रहण करे छे, जे दान करे छे, दान थी जे व्यक्ति ग्रहण करे छे, एना थी राहु छे ते शांत थाय छे। તો પ્રશ્ન બે ફરીથી સમજાવું કે રાહુ કેન શાંત ભવતી। શું કે? રાહુ કેન શાંત ભવતી। તો કે રાહુ દાન ગ્રહણ શાંત ભવતી। કે રાહુ છે તે દાન ગ્રહણ કરવા, દાન ગ્રહણ કરે છે, શાંત થાય છે। ચાલો ત્યાર પછી પ્રશ્ન 3 એમાં કહે છે, સંતોષ એવ કસ્ય પર નિર્ધાન। શું કે છે? સંતોષ એવ કસ્ય પર નિર્ધારણ। તો કે સંતોષ કોના પર નિર્ધારક છે? તો સંતોષ એવ પુરુષ્યસ્ય પર નિર્ધારણ। પુરુષ્યસ્ય એટલે કે સજ્જનતા, શ્રેષ્ઠતા। એમાં પ્રશ્ન 3 શું કહે છે? સંતોષ્ય સંતોષસ્ય એવ પુરુષસ્ય ખજાનો છે। શું કે છે? કે સંતોષ
केवा कश्य એટલે કેના પર શ્રેષ્ઠ ખજાનો ગણાય છે સંતોષ કેના પર તો કે પુરુષસ્ય પુરુષસ્ય એટલે શ્રેષ્ઠ સજ્જન કે જે વ્યક્તિ દરેક બાબતમાં જે પોતાને સંતોષી ગણે છે એવી રીતના પુરુષસ્ય એટલે એક જાતનું શ્રેષ્ઠતા કે શ્રેષ્ઠ પર નિર્ધારણ એટલે કે છે કે સંતોષ એવ પુરુષસ્ય પર નિર્ધારણ કે જે સંતોષી માણસ છે તે પોતાનું જે સંતોષી માણસ છે તે ક્યારેય નિષ્ફળતા મેળવતો નથી ચાલો પછી પ્રશ્ન ચાર જોઈએ એ મારા છે રમર કૃત્રબંધી ભવતિ રમર કૃત્રબંધી ભવતિ રમર એટલે ભમરો ક્યાં બંદી થાય છે ભમરો ક્યાં બંદી થાય છે તો કે રમર પુષ્પસ્ય અંતર્ભાગ બંધ ભવતિ શું કે છે પ્રશ્ન ચાર નો જવાબ જુઓ રમર પુષ્પસ્ય અંતર્ભાગ બંદી ભવતિ શું કીધું આપણે કે ભમરો ક્યાં બંદી થાય છે તો કે ફૂલના અંદરના ભાગમાં એટલે પુષ્પસ્ય અંતઃ ભાગઃ તે ફૂલના અંદરના ભાગમાં ત્યાર પછી આપણે જે સ્વાધ્યાય સિવાય જે વિશેષના પ્રશ્ન છે તે પણ આપણે સમજી લઈએ એમાં સંસ્કૃત પ્રશ્નના જવાબ આપો એમાં છે મધુગર સ્વકીયનો પ્રહાણે કો વિનાશતી શું કે છે મધુગર સ્વકીય પ્રહાણે કો વિનાશ્યતી કે જે અફળો છે એ પોતાના પ્રહારથી શેનો વિનાશ કરશે તો શેના પર અફળાથી વિનાશ થવાનો હતો તો કે ઘટ પર તો એનો જવાબ લખો મધુગર મધુગર સ્વકીય પ્રહરણ ઘટ વિનાશયતિ શું કીધું આપણે કે મધુગર સ્વકે પ્રહારે ક વિનાશયતિ કેનો વિનાશતિ તો કે હથોડો છે એ પોતાના પ્રહારથી કોનો વિનાશ કરશે તો કેનું હતું ઘટ ઘટ એટલે માટી ત્યાર પછી જવાબ જો સંસ્કૃતમાં દાન ગ્રહણ કસ્ય ગર્વ શાંત ભવિષ્યતિ શું કે છે દાન ગ્રહણ કસ્ય ગર્વ શાંત ભવિષ્યતિ એટલે કે દાન કરવાથી કોનો ગર્વ શાંત થશે તો કોનો થશે તો કે યુવકસ્ય શું કે છે દાન ગ્રહણ યુવકસ્ય ગર્વ શાંત ભવિષ્યતિ કીધું આપણે દાન ગ્રહણ કસ્ય ગર્વ શાંત ભવિષ્યતિ તો કેનો તો કે યુવક કસ્ય જો દાન ગ્રહણ કરશે યુવક તો એનો ગર્વ છે એ શાંત થઈ જશે તો અહીંયા યુવક કસ્ય છે શબ્દ છે એ પ્રશ્ન એ આપણો જવાબ છે ત્યાર પછી આપણે પ્રશ્ન સાત એ જોવો જોઈએ પછી એનો જવાબ લખીએ તો પ્રશ્ન સાત શું કે છે આપણને ભોજ કસ્ય દેશસ્ય અધિપતિ આસીત શું કીધું ભોજ કસ્ય દેશસ્ય અધિપતિ આસીત તો કોનો રાજા છે એ ક્યાં રાજ્યનો અધિપતિ હતો તો કેવું હતું તો કે ધારા દેશ છે તો ભોજ ધારા દેશસ્ય અધિપતિ આસીત શું કે છે ભોજ ધારા દેશસ્ય
आदेश अधिपतिस्य आसीत। घटपंडित आसीत कोण घटपंडित हतु तो नवा दंतु कह युव कह घटपंडित घटपंडित स्वागत कौन मन्यते स्म शू कहते युवक स्वस्म क मन्यत हे के युवक स्व मानत एता जात ने शु मने से तो युवक स्वमानत घटपंडित मन्यते स्म शू कहते के युवक युवक घटपंडित मान्यते स्म શું કીધું યુવક સ્વ માને તો ઘટ પંડિત માન્ય દે સ્મ ઈ પોતાની જાતને ઘટ પંડિત માને છે ચાલો ત્યાર પછી છેલ્લો પ્રશ્ન સંસ્કૃતમાં રાહુ ક્ર ગ્રસ્તે શું છે રાહુ ને કોણ ગણી જાય છે રાહુ ક્ર ગ્રસ્તે રાહુ ને કોણ ગણી જાય છે તો એમાં શું આવે છે ગુજરાતીમાં આપણે ખબર છે સૂર્ય તો દસમા પ્રશ્ન જવાબ લખો એમાં છે દસમો પ્રશ્ન રાહુ સૂર્ય ગ્રસ્તે તો અહીંયા આપણે સંસ્કૃતમાં પ્રશ્ન જવાબ ફરીથી બોલું છું અગ્નિ કસ્ય ભસ્મ કરોતી તો કે અગ્નિ મૃદુગર ભસ્મ કરોતી પછી કે છે રાહુ દાન ગ્રહેણ રાહુ કસ્ય શાંત ભવતી રાહુ કેનાથી શાંત થાય છે તો કે રાહુ દાન ગ્રહેણ શાંત ભવતી પછી છે સંતોષ એવ કસ્ય પર નિધાનમ તો કે સંતોષ ક્યાંથી નિર્ભય થાય છે તો કે પુરુષસ્ય પર પછી ભમર કુત્ર બંધ ભોંતી તો કે ભમરો છે એ ક્યાં બંધ થાય છે તો કે પુષ્પસ્ય અંદર ભાગ પછી છે કે મૃદુગર સ્વકીય પ્રહારેર ક વિનાશેતી કે હતોળો છે પોતાના પ્રહારથી કોનો વિનાશ કરે છે તો કે ઘટ દાન ગ્રહણ કસ્ય ગર્વ શાંત ભવિષ્યતિ તો કે દાન ગ્રહણ કરવાથી કોનો ગર્વ શાંત થાય છે તો કે યુવકસ્ય ભોજ કસ્ય પ્રદેશ અધિપતિ આસીત કે ભોજ છે એ કયા પ્રદેશ નો અધિપતિ છે તો કે ધારા દેશસ્ય ધારા પ્રદેશ અધિપતિ પછી કે છે ક ઘટપંડિત આસીત કોણ ઘટપંડિત છે તો કે નવા દંતુક યુવક પછી નવમા પ્રશ્ન છે એમાં શું કે છે તો કે યુવક સ્વમાત ઘટ પંડિત માન્યત એટલે યુવક સ્વમાનત ક માન્યતે સ્મ યુવક પોતાને શું માને છે તો કે ઘટ પંડિત
पशु राहु कहो ग्रह से कि राहु ने कौन ग्रह से तो के राहु ने सूर्य गड़ी जाए थे। त्यार पछी आपणे अहींया जे संस्कृत में प्रश्न जवाब छे ते समझ्या छीए। हवे आपणे गुजराती में प्रश्न जवाब छे ते समझवाना छे। गुजराती मां प्रश्न ना जवाब लखो। एमा प्रश्न एक नो जवाब एमा आपने प्रश्न एक छे राजा भोज केवा हता। गुजराती मां के राजा भोज केवा हता तो के राजा भोज विद्या प्रेमी कला प्रेमी अने प्रजा प्रेमी हता। પોતાના પ્રજાના પ્રત્યે સ્નેહ રાખનાર હતા, તે વિદ્વાનો અને કલાકારોનો કદરદાન હતા। શું કહે છે કે રાજા ભોજ વિદ્યા પ્રેમી આપણને કે રાજા ભોજ કેવા હતા તો કે રાજા ભોજ કલા પ્રેમી વિદ્યા પ્રેમી અને પ્રજા પ્રત્યે હિત રાખનારા હતા। પછી તે વિદ્વાનો માટે એક કદરદાર હતા, એ દરેક વિદ્વાનોની કદર કરતા હતા। તો અહીંયા પ્રશ્ન એકનો જવાબ, પછી પ્રશ્ન બે જુઓ। શું એ પૂછે તો કે યુવક પોતાને ખટ પંડિત શા માને, શા માટે માને છે? તો કે યુવક કહે છે કે જેમ પાણીનો ઘડો છે છલોછલ પાણી ભરેલું હોય તે જે રીતે મારામાં પણ પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું। શું કીધું યુવકે કે જેમ પાણીથી પ્રશ્ન બીજો, શું કીધું કે યુવક પોતાની જાતને ઘટ પંડિત શા માને છે? તો કે જેમ પાણીનો છલોછલ ભરેલો ઘડો છે તેમ હું પણ જ્ઞાનથી છલોછલ ભરેલો છું, આથી હું મારી જાતને ઘટ પંડિત માનું છું। ત્યાર પછી પ્રશ્ન ત્રીજો જુઓ, શું કે છે તો કે રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે અને શા માટે? તો કે રાજા ભોજ અને યુવકનો વાર્તાલાપ જ્યારે સંતોષના વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે। સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થઈ જાય છે એ વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે। શું કહે છે? રાજા ભોજ સંતોષ થી અટકી જાય છે, સંતોષ પ્રાપ્ત થતા શું કે છે? સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થઈ જાય છે
ते वचन अनुसार राजा भोज अने युवक नो विवाद अटकी जाए छे। समझाओ तो कैसे के राजा भोज अने युवक नो वार्तालाप क्या अटकी जाए छे अने शा माटे? तो के राजा भोज अने युवक नो वार्तालाप संतोष नी वात आवता अटकी जाए छे। शा माटे? तो के संतोष संतोष साथ थता बधु शांत थई जाय छे। ते वचन अनुसार राजा भोज अने युवक नो विवाद अटकी जाए छे। पछी धारा प्रश्न चार छे, धारा देश नी सी विशेषता हती? तो के धारा देश मा राजा भोज विद्वान कवियों ने कला नो कदरदार हतो। तेना समय मा साहित्य विद्या अने काव्य कला ना उत्सर्जन अने चरमसीमाए पहोंच्या हता। आवी धारा नगरी नी सामान्य प्रजा पण काव्य सर्जन अने विविध कलाओं मा निपुण हता। तेथी आवो धारा देश दूर दूर ना देशों माथी आवता अनेक पंडितो अने कवियों ना गुणों नु पूजन करावता हता। तो अहींया જે સારા દેશની વિશેષતા વિશેનો પ્રશ્ન છે એ આપણે, એ સિવાય બીજા પણ પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજશું। બસ અસ્તુ, જય હિન્દ।